આજે આપણે પ્રકરણ 8 ની અંદર આલેખીય રીતે ગતિના સમીકરણો કેવી રીતે મેળવી શકાય તે આપણે જોશું। હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેનો વેગ, ગતિ દરમિયાન તેનો પ્રવેગ અને તેના દ્વારા નિશ્ચિત સમયમાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ છે એ નીચેના સમીકરણ દ્વારા સ્થાપિત કરી શકાય છે। એટલે કે કોઈ પણ વસ્તુ છે સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો એના ગતિના સમય દરમિયાન એનો વેગ છે, એનો પ્રવેગ છે કે એણે કાપેલું અંતર છે એ સતત બદલાયા કરે છે। અથવા તો અચળ પ્રવેગી ગતિ કરતી હોય ત્યારે અચળ પ્રવેગી ગતિની અંદર નિશ્ચિત સમયગાળાની અંદર તેનો વેગ અને તેનો પ્રવેગ છે એ અચળ જળવાઈ રહેતો હોય છે। તો આપણે જાણીએ છીએ કે ગતિઓ છે બે પ્રકારની છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ બંનેની અંદર નિયમિત ગતિની અંદર પદાર્થ છે અચળ પ્રવેગથી ગતિ કરતો હોય છે, પણ અનિયમિત ગતિની અંદર પદાર્થ છે અચળ પ્રવેગથી ગતિ કરતો હોતો નથી। ત્યારે એવા કિસ્સાની અંદર એના ગતિના સમીકરણો છે ગતિના સમીકરણો દ્વારા તેનો વેગ પ્રવેગ છે આપણે સ્થાપિત કરી શકીએ છીએ। હવે અહીંયા એના સમીકરણો આપેલા છે, સૌથી પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at। અહીંયા બધી સંજ્ઞાઓ આપણે જોઈ લઈએ કે v એટલે છે પદાર્થનો અંતિમ વેગ છે, u એટલે પદાર્થનો પ્રારંભિક વેગ છે, a છે એ પ્રવેગ છે, એટલે કે પ્રારંભિક વેગ છે એને u તરીકે દર્શાવાય છે, પ્રારંભિક વેગની સંજ્ઞા છે u છે, અંતિમ વેગ એની સંજ્ઞા v છે, પ્રવેગ એની સંજ્ઞા a છે અને સમયની સંજ્ઞા છે t છે। જ્યારે કાપેલું અંતર અથવા તો સ્થળાંતર અહીંયા આપણે અંતર રાખીએ એટલે અંતરની સંજ્ઞા છે s છે। તો અહીંયા પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at, તો v બરાબર u પ્લસ at ને વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે પહેલું સમીકરણ છે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ। બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1 દૂત્યાંશ at સ્ક્વેર, s બરાબર ut પ્લસ 1 દૂત્યાંશ at સ્ક્વેર। આ સમીકરણને સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજું સમીકરણ છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, આ સમીકરણને વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવામાં કહેવામાં આવે છે। તો આ ત્રણેય સમીકરણો છે એ આપણે યાદ રાખવાના છે અને ત્રણેય સમીકરણો છે એ આપણે એનું મેળવીને એનું ગાણિતીય સ્વરૂપ મેળવીને એને સાબિત કરવાના છે। અને આ ત્રણેય સમીકરણો જે રીતે અહીંયા સાબિત કરી આપ્યું છે એ રીતે ત્રણેય સમીકરણો આપણે પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં અને પહેલી પરીક્ષામાં પૂછાતા હોય છે, જે 4 માર્કનો પ્રશ્ન છે। એટલે આ રીતે આલેખ દોરી અને આખું સમીકરણ તમારે મેળવવાનું હોતું હોય છે અને આના આ જ બધા સમીકરણો ફરી પાછા આપણે આગળના પ્રકરણ 10 ની અંદર પણ ઉપયોગી છે। એટલે આ સમીકરણો છે એ તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે। એટલે પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at, બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1 દૂત્યાંશ at સ્ક્વેર, ત્રીજું સમીકરણ છે as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર। તો આ ત્રણેય સમીકરણો યાદ રાખવાના છે, જેમાંથી પહેલું સમીકરણ છે વેગ સમયનો વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, તો વેગ વચ્ચે અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે એ સમીકરણ આપણે અહીંયા મેળવ્યું। તો અહીંયા એક આલેખ આપ્યો છે, આ આલેખની અંદર ઉગમ બિંદુ O છે, ઉગમ બિંદુ O ની સાપેક્ષે x અક્ષ દોરેલી છે અને x અક્ષ ની સાપેક્ષે y અક્ષ દોરેલી છે। હવે કોઈ પણ વસ્તુ એ બિંદુથી પોતાની મુસાફરીની શરૂઆત કરે છે અને અચળ પ્રવેગી ગતિ કરીને t સમયગાળાની અંદર એ b સ્થાને પહોંચે છે, એટલે કે એ બિંદુએથી પોતાની મુસાફરીની શરૂઆત કરે છે અને t સમયગાળામાં તે b બિંદુ પાસે પહોંચે છે। હવે અહીંયા ઉગમ બિંદુ O છે તો ત્યાં એનું 0-0 અંતર છે, પણ આટલા સમયગાળાની અંદર એને કાપેલું અંતર પ્રારંભિક અંતર છે એ હંમેશા u ગણાશે, કારણ કે અહીંયા ગ્રાફ છે એ બિંદુ છે ઓ બિંદુ પાસે નથી, પણ એ બિંદુ છે ઓ બિંદુ કરતા સેજ ઊંચું છે અને અહીંયા પ્રારંભિક વેગ છે એનો યુ થઈ જશે। હવે ઓસી છે એ ટી સમયગાળો છે, કારણ કે એક્સ અક્ષ ઉપર આપણે સમયને દર્શાવીએ છીએ, તો અહીંયા ઓસી છે એટલે કે ઓસી બરાબર ટી સમયમાં, માનો કે 5 સેકન્ડમાં કે 10 સેકન્ડમાં કે 1 કલાકમાં 2 કલાક એણે કેટલું અંતર કાપ્યું અથવા તો એનો પ્રવેગ કેટલો મેળવ્યો, તો ટી સમયની અંદર એ પદાર્થ છે એ સ્થાનેથી પોતાની મુસાફરીની શરૂઆત કરી અને બી સ્થાને પહોંચે છે। તો આ સમયગાળા દરમિયાન એનો વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવવાનું છે।
तो અહીંયા પ્રારંભિક વેગ છે એને OA વડે દર્શાવ્યો છે એટલે કે પ્રારંભિક વેગ જે રીતે અમે દર્શાવ હોય એને OA વડે દર્શાવ્યો છે જ્યારે અંતિમ વેગ છે એને BC દ્વારા દર્શાવ્યો છે તો અંતિમ વેગ જે એનો છે એને B થી C સુધી એટલે કે B થી C સુધી અહીંયા આના વડે દર્શાવવામાં આવેલો છે જ્યારે આ સમયગાળો છે સમયગાળાને OC એટલે કે T વડે દર્શાવવામાં આવ્યો છે હવે અહીંયા BD બરાબર BC - C તો કે આ BD ભાગ છે એ BD ભાગ બરાબર BC minus CD તમે જાણો છો કે કોઈ પણ એક જ રેખા પર આવેલા બિંદુઓ હોય તો એક જ રેખા પર આવેલા બિંદુઓમાંથી અહીંયા B D અને C આપેલું છે તો આખું BC બરાબર શું થશે તો આખું BC બરાબર BD DC તરીકે ઓળખી શકાય તો આપણે માત્ર જોતું છે માં BD તો BD ને સૂત્રનો કરતા બનાવીએ તો DC ને આપણે આ બાજુ લાવવા પડે માટે BC બરાબર BC સોરી BC માઈનસ DC બરાબર BD દર્શાવી શકાય તો અહીંયા આ જે B થી C નું માપ છે એમાંથી માત્ર આપણે જોતું છે B થી D નું માપ તો B થી D નું માપ મેળવવા માટે આખા BC માંથી CD ને બાદ કર્યા એટલે આ સમીકરણ આપણે પ્રાપ્ત થયું જે દર્શાવે છે કે T સમયની અંદર એટલે કે T સમયગાળાના માં પદાર્થના વેગમાં થતો ફેરફાર દર્શાવે છે ટી સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર દર્શાવે બી બિંદુ પાસેથી બે લંબ દોરેલા છે એક લંબ છે એ y અક્ષને સમાંતર દોરેલો છે બીજો લંબ છે એ x અક્ષને સમાંતર દોરેલો છે તો x અક્ષને સમાંતર દોરેલો લંબ છે એ OC છે જે B બરાબર છે અને y અક્ષને સમાંતર દોરેલો રેખાખંડ છે એ BC બરાબર OE થશે એટલે આપણે તો માત્ર જોતું છે BD જેટલું એટલે BD જેટલું મેળવવા માટે આખા BC માંથી CD બાદ કરીએ એટલે કે T સમયગાળામાં પદાર્થના વેગમાં થતો ફેરફાર છે એ આલેખ ઉપરથી એટલે કે y અક્ષ ઉપરથી આપણે મેળવી શકીએ છે તો OC ને સમાંતર રેખા AD દોરીએ એટલે કે OC ને સમાંતર રેખા AD અહીંયા દોરીએ તો આ ભાગ આપણને મળશે તો કે આ બંનેનું મૂલ્ય તો સરખું થશે એટલે કે T જેટલું થશે હવે આપણે જાણીએ છીએ કે આલેખ ઉપરથી જોઈ શકાય કે BC બરાબર BD plus BC થશે આખું BC બરાબર BD plus BC થશે મેં જે તમને અહીંયા દર્શાવ્યું છે હવે અહીંયા DC બરાબર શું થશે તો કે BD DC બરાબર BD વત્તા DC એટલે કે આખું BC બરાબર BD વત્તા DC પણ આ DC નું માપ છે ફરી પાછું કોને સમાંતર છે OA ને સમાંતર છે એટલે અહીંયા DC ની જગ્યાએ આપણે લખી રાખ્યું OA એટલે કે DC અને DA છે બંનેના માપ એક સરખા છે એટલે આની જગ્યાએ આનું માપ આપણે લખી શકીએ હવે BC બરાબર આપણે જાણીએ છીએ કે V છે એટલે કે BC બરાબર એનો અંતિમ વેગ આ એનો અંતિમ વેગ અને અંતિમ વેગને આપણે સરળ તરીકે દર્શાવીએ છીએ અંતિમ વેગને V તરીકે અને પ્રારંભિક વેગને U તરીકે તો અહીંયા BC બરાબર V લઈએ અને OA બરાબર U મૂકીએ તો આ સમીકરણ ઉપરનું જે છે નીચે મુજબ મળશે એટલે કે BC ની જગ્યાએ V લખીએ BD ને એમ નામ રાખીએ અને BC ની જગ્યાએ એટલે કે OA ની જગ્યાએ આપણે U લખીએ તો હવે આ સમીકરણને આપણે ફેરવીએ તો BD ને સૂત્રનો કરતા બનાવીએ તો U ને પાછા આ બાજુ લાવવા પડે એટલે U ને આ બાજુ લાગે તો BD બરાબર V માઇનસ U આપણને મળે હવે આપણે પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય તો અહીંયા વેગમાં થતો ફેરફાર કેટલો છે BD જેટલો કારણ કે પદાર્થ A બિંદુએથી પોતાની મુસાફરીની શરૂઆત કરે છે અને B બિંદુએ પોતાની મુસાફરી પૂર્ણ કરે છે તો આ વેગમાં થતો ફેરફાર છે એ BD છે આ સમય દરમિયાન આ ગતિ દરમિયાન લાગતો સમય કેટલો તો લાગતો સમય છે AD છે તો AD એક બરાબર કોના બરાબર છે OC બરાબર એટલે કે આખું પદ જોશે જોઈએ તો BD ના છેદમાં AD થશે એટલે કે BD એ આખું માં એના છેદમાં AD એટલે કે આ આ વસ્તુ દર્શાવે છે કે કોઈ પણ આલેખનો આ રીતે આપણે એનો ઢાળ મેળવી શકીએ છે જે ઢાળ એટલે કે કોઈ પણ બિંદુ ઉપરથી x અક્ષને સમાંતર દોરેલી રેખા અથવા તો y અક્ષને સમાંતર દોરેલી રેખાનો ગુણોત્તર જે મળે એ ગુણોત્તરને આપણે ઢાળ તરીકે ઓળખી શકીએ છે એટલે કે કોઈ પણ આલેખની અંદર આ રીતે ઢાળ દોરી શકાય કોઈ પણ બિંદુએથી x અક્ષને સમાંતર રેખા દોરો અને y અક્ષને સમાંતર રેખા દોરો આ બંને રેખાઓના જે માપ મળે એ માપનો ગુણોત્તર એટલે કે કોઈ પણ આલેખનો ઢાળ અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ લઈએ તો વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે ઢાળ મેળવી શકીએ એટલે કે ઢાળ એટલે કે કોઈ પણ બિંદુએથી x અક્ષને સમાંતર રેખા અને y અક્ષને સમાંતર રેખા દોરીએ
तो ए बन्ने नो आपणे गुणोत्तर मेळवीए जे गुणोत्तरने ढाल स्वरूपे रजू करी शकाय छे। अहींया वेग विरुद्ध समयनो आलेख छे એટલે કે વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમય આ જે ગુણોત્તર છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ તરીકે પ્રવેગ આપે છે। એટલે અહીંયા આપણે જોઈએ કે આપણે જે ફેરફાર થયો વેગમાં પદાર્થ એ બિંદુથી બી બિંદુએ જ્યારે પોતાની મુસાફરી કરી ત્યારે ટી સમયમાં તેના વેગમાં થતો ફેરફાર છે ને આપણે બીડી સ્વરૂપે દર્શાવ્યો અને આ ફેરફાર છે એ ટી સમયગાળામાં થયો એટલે જેને આપણે એડી તરીકે દર્શાવીએ પણ એડી એટલે કે જાણીએ છીએ કે આપણે ઓસી એટલે કે બીડી ના છેદમાં ઓસી પણ બીડી આપણે આ સ્વરૂપ મેળવી લીધું છે કે બીડી બરાબર વી માઇનસ યુ એટલે કે બીડી બરાબર વી માઇનસ યુ ની કિંમત મૂકીએ અને પ્રવેગની સંજ્ઞા આપણે જાણીએ છીએ કે પ્રવેગની સંજ્ઞા છે આપણી પાસે એ એટલે કે પ્રવેગ બરાબર એ વેગમાં થતો ફેરફાર બીડી બરાબર જેનું સૂત્ર અહીં આપણે મેળવી લીધું છે એટલે કે બીડી બરાબર વી માઇનસ યુ છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે કે ટી। હવે આને સાદુરૂપ આપીએ તો ટી ને જ્યારે ભાગાકારથી આ બાજુના સ્વરૂપમાં લાવીએ એટલે ભાગાકારના સ્વરૂપમાં ભાગાકારના પદમાં છે એને ડાબી બાજુથી જમણી બાજુ લાવીએ ત્યારે એ સાથે ગુણાકારમાં આવે એટલે કે એ ટી બરાબર વી માઇનસ યુ થઈ ગયો અને યુ ને ફરી પાછું આપણે આ બાજુ લાવીએ એટલે કે એ ટી સાથે સરવાળાના સંબંધમાં આવે માટે વી બરાબર યુ પ્લસ એ ટી। તો અહીંયા આપણે પહેલું સમીકરણ મેળવ્યું જે સમીકરણને વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નો છે તમારે ફેરબુકમાં લખવાના છે અને ફેરબુકમાં લખી અને આ પ્રશ્ન છે એ ખાસ કરીને તમારે તૈયાર કરવાનો છે કારણ કે પરીક્ષામાં આ પ્રશ્ન મોટે ભાગે પૂછાતા હોય છે। આ ઉપરાંત આની સાથેના હવે પછીના જે બે સમીકરણો આપણે મેળવશું સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તેમજ વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આ બંને સમીકરણો તમારે તૈયાર કરવાના છે માટે આને ખાસ ફેરબુકમાં લખી અને તૈયાર કરશો। ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ટોપિક આપણે પૂર્ણ કરીએ।